નમસ્કાર ભાઈઓ બહેનો, યોગાયમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે વાત કરવાના છીએ કે તમારા શરીરની અંદર ઉનાળાની અંદર વિશેષ ગરમી વધે છે. આ ગરમીને કંટ્રોલમાં રાખવા માટે ઘણા બધા મિત્રો અમે જોયા છે કે એ લોકોને ઉનાળાની અંદર અતિશય પરસેવો થતો હોય છે. કારણ કે એક તો પિત્ત પ્રકૃતિ હોય અને પિત્તની સાથે સાથે તડકાની અંદર સેચ પણ જાય, એટલે માથાનો દુખાવો વધી જાય, કાં તો શરીરની અંદર એસિડિટીનું પ્રમાણ વધી જાય, માથાનો દુખાવો વિશેષ વધે, એટલે ક્યાંય એ લોકો રહી ના શકે. એસિડિટી વધે અને ડાયજેશનના ઇસ્યુ પણ ઘણા બધાને સર્જાતા હોય છે. તો આજે ફક્ત બે પ્રાણાયામ તમને બતાવું છું. આ પ્રાણાયામ તમે મેક્સિમમ કરશો એટલે તમારા શરીરની અંદર જે વધારાની ગરમી છે, તમારા શરીરની ગરમી છે, એ પણ ઓછી થશે. જળ તત્વો પણ એકદમ બેલેન્સમાં આવશે, ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા નહીં થાય અને એકદમ આનંદ આનંદ અને આનંદ જ રહેશે. તો દોસ્તો, સર્વપ્રથમ પ્રાણાયામ છે એ છે ચંદ્રભેદન પ્રાણાયામ. ચંદ્રભેદન પ્રાણાયામ તમારી શરીરની અંદર ચંદ્ર નાડીને એક્ટિવ કરે છે. કારણ કે આપણા બોડીની અંદર સૂર્ય અને ચંદ્ર બંને હોય છે. એમાં જે રાઈટ સાઈડ છે એ તમારો સૂર્ય છે અને લેફ્ટ સાઈડ જે છે એ તમારો ચંદ્ર છે. આપણે ચંદ્ર નાડીને એક્ટિવ કરવાની છે. સર્વપ્રથમ તમારી બંને હાથની આંગળીઓ વાળી દો. આ બંને આંગળીઓ વાળી દીધી છે. ત્યારબાદ તમારો અંગૂઠો છે એને તમારા જમણા નાક ઉપર રાખો. ડાબા નાકેથી ધીમે ધીમે શ્વાસ ભરવાનો, કોઈ જાતની ઉતાવળ નથી કરવાની. ત્યારબાદ બંને આંગળીઓ એ ડાબા નાક ઉપર આવી જશે અને ત્યારબાદ જમણા નાકેથી ધીમે ધીમે શ્વાસ છોડો. અગેઇન ડાબા નાકેથી શ્વાસ લો અને જમણા નાકેથી શ્વાસ છોડો. આ પ્રાણાયામ તમે કરશો 10 મિનિટ એટલે તમારા જમણા નાકમાંથી ઠંડુ પાણી નીકળવાનું શરૂ થઈ જશે. જેટલી શરીરની અંદર ગરમી વધારાની હશે એટલું તમારા જમણા નોસ્ટ્રીલમાંથી પાણી વિશેષ ટપકશે અને નાક પણ ભીનું થઈ જશે. એકદમ આશીર્વાદરૂપ ગરમીની અંદર તો કાયમ કરવો જ જોઈએ. અને આની અંદર કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નથી. તમે જમ્યા પહેલાં પણ કરી શકો, જમ્યા પછી પણ કરી શકો, ગમે ત્યારે કરી શકો છો. એટલો અદ્ભુત પ્રાણાયામ છે. ત્યારબાદ છે શીતકારી પ્રાણાયામ. તો એના માટે તમારે શું કરવાનું છે, તમારે હોઠ ખોલી નાખવાના છે આવી રીતે, અને ત્યારબાદ દાંત એ બંને ઉપર નીચેને જોઈન કરી દેવાના છે આવી રીતે, અને ધીમે ધીમે અંદર શ્વાસ દાંતથી લેવાનો છે. કઈ રીતે જુઓ, છોડવાનો નાકથી, દાંતથી લીધો અને છોડવાનો નાકથી. તો આવી રીતે દાંતથી શ્વાસ લઈએ અને નાકથી છોડીએ. આ પ્રાણાયામ તમારે ભૂખ્યા પેટે કરવાનો છે, જમ્યા પછી ના કરતા. અને જેમને કફની સમસ્યા હોય એ લોકો પણ આ પ્રાણાયામ ન કરે. ચંદ્રભેદી પ્રાણાયામ પણ 2-3 મિનિટ કરે જેમને કફની સમસ્યા છે એ લોકો. નહીંતર બધા જેમને વધારે પડતું શરીરની અંદર ગરમ ગરમ લાગે છે, એસિડિટી વારંવાર રહે છે, મગજ ગુસ્સાવાળો છે, એ બધા જ આ પ્રાણાયામ 10-10 મિનિટ તો ઓછામાં ઓછો કરે. અને રાત્રે સૂતી વખતે પણ આ પ્રાણાયામ કરશો તો તમારું ડાયજેશન એકદમ ક્લિયર થશે, પેટની ગરમી વધારાની છે એ પણ દૂર થશે અને લીવર પણ મજબૂત થશે. એટલા અદ્ભુત આ બંને પ્રાણાયામ છે. તો આ પ્રાણાયામ તમારા મિત્રો સંબંધો સુધી પહોંચાડજો. અને જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો તો નહીં જ. નમસ્કાર.